આપણે જોઈએ આ ચેપ્ટર ની અંદર છેલ્લો તબક્કો કિશોરાવસ્થાની અંદર નશાકાર પદાર્થોનો અને આલ્કોહોલ કેવી રીતે દુરુપયોગ થાય છે. કિશોરાવસ્થા મતલબ બાળપણ અને જે પુખ્ત અવસ્થા છે એ બંનેને જોડતું જે સેતુ છે એને આપણે શું કહીશું કિશોરાવસ્થા. આ જે સમયગાળો છે એ 12-18 વર્ષનો હોય છે કે જે દરમિયાન જે તે બાળકની અંદર ઘણા બધા માનસિક દેહધાર્મિક શારીરિક અને બિહેવિયરની અંદર ચેન્જીસ ફેરફાર આવતા હોય છે. આ સમયગાળા દરમિયાન જે તે બાળક છે એની અંદર અલગ અલગ કાર્યો કરવાની જિજ્ઞાસા જાગે, સાહસ હોય, કેટલાક ઉત્તેજનાની પ્રતિ આકર્ષણ થતું હોય છે. આ સિવાય નવા નવા પ્રયોગો કરવાની એની અંદર જે ઈચ્છુકતા હોય એના કારણે જે તે બાળકોને અથવા તો આ કિશોરોને નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવા માટે આ બધી બાબતો એને શું કરે છે, પ્રેરે છે. નશાકારક પદાર્થો જનરલી આવા જે કિશોરો છે એ આવા નશાકારક પદાર્થો અથવા તો આલ્કોહોલનો જે અસર છે એને ફાયદાકારક ગણતા હોય અને એને લઈને પણ એ શું કરતા હોય છે, એનો દુરુપયોગ કરતા હોય છે. આ સિવાય મુસીબતો અથવા સમસ્યાઓને થી નાસી છૂટવા માટે પણ બાળકો શું કરતા હોય છે, તો આવા આલ્કોહોલ અથવા તો નશાકારક પદાર્થોનો સહારો લેતા હોય છે. કેટલીક વખત જોવા મળે છે કે જ્યારે બાળક ભણતરની અંદર સારું એવું પરિણામ ના મેળવી શકે તો પણ નાસીવાસ થઈ જાય છે, એના કારણે પણ એ શું કરતા હોય છે, તો આવા પદાર્થોનો ઉપયોગ કરતા હોય. આ સિવાય સમાજની અંદર ધૂમ્રપાન કરવું અથવા તો આલ્કોહોલનો ઉપયોગ કરવો એ એક પ્રકારનું સ્ટેટસ માનવામાં આવે છે અને એ પણ એક શરમજનક બાબત છે. અન્ય કારણો જોઈએ તો બાળકો જે છે ખાસ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ, ટેલિવિઝન છે, સમાચાર છે, ચલચિત્રો છે, આ બધાના ઉપયોગ દ્વારા પણ આ જે પદાર્થો છે એનો ઉપયોગ કરવાનું શીખતા હોય છે. ક્યારેક આપણા ઘરની અંદર એવી બાબતોને લઈને બાળકો આવા પદાર્થો તરફ પ્રેરાય છે, જેમ કે વાત કરીએ તો બાળકની ઉપર વધારાનું પ્રેશર હોય, કોઈ પણ કારણસર એમની પર એક પ્રકારનું શું કરવામાં આવે, પ્રેશર કરવામાં આવે, દબાણપૂર્વકનું વર્તન કરવામાં આવે. એ સિવાય ઘરની અંદર જ્યારે કોઈ કુટુંબનો માહોલ પ્રોપર નહીં હોતો તો પણ બાળક સ્ટ્રેસ અનુભવે છે, એકબીજાને સહકાર નથી મળતો, બે બાળકો વચ્ચે કમ્પેરિઝન કરવામાં આવે છે, તો આવી બધી બાબતોને ધ્યાનમાં રાખીને પણ શું કરે બાળક શું થાય છે, સ્ટ્રેસ અનુભવે અને એના કારણે શું થાય છે, તો આવા નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો ઉપયોગ કરતે એ પ્રેરાતા હોય છે. બરાબર, તો કિશોરાવસ્થા દરમિયાન આ આપણે કેટલાક કારણો જોયા જેના કારણે બાળક શું કરે છે, નશાકારક પદાર્થો અથવા આલ્કોહોલનો શું કરે છે, ઉપયોગ કરતું થાય છે. હવે જોઈએ આપણે બંધારણી અને પરાધીન. બંધારણીય અને પરાધીનતા, ખબર જ છે કે નશાકારક પદાર્થો આલ્કોહોલ એ અંતે વ્યસન સ્તર પર લઈ જાય છે, જેની રેગ્યુલર ઉપયોગ કરવાની આદત પડે છે. છતાં પણ આવા જે લોકો છે એના શું કરતા હોય છે, ઉપયોગ કરતા હોય છે. હવે નશાકારક પદાર્થોના ઉપયોગના કારણે જનરલી આવા જે પદાર્થો છે એ આપણા જે રિસેપ્ટર છે એટલે જે સંવેદના ગ્રાહી રિસેપ્ટર છે, બરાબર, એની જે સંવેદનાનો જે આંખ છે જે અંક છે એ ઊંચો રહી જાય. ઉદાહરણ આપું તમને, તો ધારો કે કોઈ પદાર્થના ઉપયોગ માટે ધારો કે 0.1 મિલીગ્રામ આટલા નશાકારક પદાર્થ લેવાથી વ્યક્તિ ની અંદર કેટલાક લક્ષણો જોવા, મતલબ એને ખુશીનો અનુભવ થાય. જનરલી આવા પદાર્થનો ઉપયોગ કેમ કરતા હોય લોકો, એક ક્ષણિક ખુશી અનુભવે,
વધુ ઉત્સાહ પ્રેરક કરવા બધા તો એટલા માટે વ્યક્તિને શું કરે છે ઉપયોગ કરે તો ધારો કે કોઈ નશાકારક પદાર્થમાં આટલો ડોઝ લેવાથી વ્યક્તિ ખુશી અનુભવે છે અથવા તો ઉત્સાહ અનુભવે છે તો હવે પછી જ્યારે ફરી વખત એ વ્યક્તિ આનાથી ઓછો ડોઝ લેશે તો એ વ્યક્તિનું એ જે સંવેદના ગ્રાહી તંત્ર છે પ્રતિસાદ આપતું નથી એના કારણે વ્યક્તિ હવે આનાથી વધારે ડોઝ લેવાનો પ્રયત્ન કરે છે હવે વધારે ડોઝ લેવો હોય તો ખબર છે કે વધારે ધનરાશની જરૂર પડે જેના કારણે હવે વ્યક્તિ શું થતું હોય છે એની અંદર કેટલા ચેન્જીસ આવશે વ્યક્તિ કેવો બને તો આકારનો સ્વભાવ બને તમને ખ્યાલ છે રાઈટ તો હવે એના જે રિસેપ્ટર છે એ આટલાથી દૂરથી નીચે કાર્ય કરી શકવાના નથી ધીરે 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 એ વ્યક્તિ આવા પદાર્થ વચ્ચે કેવો બનતો જાય છે બંધાણી બનતો જાય છે કેવો બનતો જાય છે બંધાણ હવે ધીરે ધીરે આ વ્યક્તિ પરાધીનતા તરફ જઈ રહ્યા પરાધીનતા એટલે શરીરની અંદર કેટલાક લક્ષણો જોવા મળશે આવા પદાર્થો પ્રત્યે હવે જો આ વ્યક્તિને આ પદાર્થ નથી મળતો તો એની અંદર કેટલાક ચેન્જીસ દેખાશે જેને વિડ્રોઅલ સિન્ડ્રોમ કહેવાય શું કહેવાય છે વિડ્રોઅલ સિન્ડ્રોમ જેની અંદર વ્યક્તિની અંદર કંપકવી થાય વ્યક્તિ કાપતો રહે પરસેવો થવો કારો વધી જવા રાઈટ ઉબકા આવવા આવા બધા કેટલાક લક્ષણો જોવા મળે જ્યારે વ્યક્તિ આ પદાર્થનો ઉપયોગ કરશે તો આવા લક્ષણો સતત થતી જાય બંધ થઈ જાય ફરી જ્યારે નહીં જાય તો આ લક્ષણો જોવા મળશે તેમ કરતે 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 ધીરે ધીરે વ્યક્તિ કેવો બને છે પરાધીન બને પરાધીનતાના કારણે વ્યક્તિ જયારે આવા પદાર્થનો ઉપયોગ કરવા માટે જયારે એ ધનરાશિનો નથી મળતો કદાચ કે તેને પ્રોપર રૂપિયા નથી મળતા તો શું કરશે અન્ય સામાજિક માપદંડનો શું કરશે એ તિરસ્કાર કરશે અથવા તો એ ક્રાઇમ થાય કરી રાખશે એટલે અંતિમ વ્યક્તિ થોડી જે સામાજિક સંસ્થા છે એ પણ શું થાય ખોરવાય છે રાઈટ તો આ બંધાણી અને પ્રાધીનતા નશાકારક પદાર્થ અને આલ્કોહોલના ઉપયોગથી કઈ કઈ અસરો જોવા મળે છે પ્રેગ્નન્સી દરમિયાન જો ઉપયોગ કરતી હોય
એની ખરાબ અસર આવનાર બાળક પણ શું થાય છે પડી શકે છે. આ જે રોગ છે, સોરી, આ જે નશાકારક પદાર્થો છે, જનરલી આપણા ચેતાતંત્ર ઉપર ઇફેક્ટ કરે. ચેતાતંત્ર તો નબળું પડવાનું છે. આ સિવાય આલ્કોહોલનો વધુ ઉપયોગ કરવાથી યકૃતને નુકસાન થાય, જેને ફેટી લિવર સિરોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ફેટી લિવર સિરોસિસ, કે જેની અંદર યકૃતની જે યકૃત ખંડિકાઓ છે, યકૃતના જે કોષો છે, એની અંદર ચરબીનો ભરાવો થાય છે. પરિણામે પ્રોપર પિત્તનું નિર્માણ થતું નથી. આ જે પદાર્થો છે, ખાસ કરીને તો આપણે પહેલા પણ ચર્ચા કરી હતી કે પેઇન કિલર તરીકે હેલ્થ પીડાહારક છે, રાઈટ, ડાયુરેટિક છે, મતલબ મૂત્રવર્ધક છે, એનાબોલિક સ્ટીરોઇડ છે. જ્યારે આવા પદાર્થોનો ઉપયોગ રમતવીરો વધારે કરે, જેથી કરીને એમની કાર્યક્ષમતાનો શું થાય, વધારો થાય. કારણ કે એ આક્રમક હોય, ઉત્સાહવર્ધક હોય છે, જેના કારણે શું થાય છે, કાર્યક્ષમતામાં વધારો થાય. એટલે રમતવીરો કરીને શું કરે છે, દુરુપયોગ કરે છે. જો કોઈ મહિલા આવા પદાર્થોનો ઉપયોગ કરે છે, લેડીઝ જ્યારે આવા પદાર્થોનો ઉપયોગ કરે છે, એની અંદર નર જાતિના લક્ષણો પણ જોવા મળે, જેમ કે આક્રમક સ્વભાવ થઈ ગયો, ત્યારબાદ માનસિક રીતે જે સ્ટ્રેસમાં રહેતી હોય, માસિક ચક્ર જે છે એ અનિયમિત થઈ જાય, વાળ શરીરની પર અને ચહેરા ઉપર રૂવાટીમાં વૃદ્ધિ જોવા મળે છે, ભગ્ન શિશ્નિકા જે છે એની અંદર વધારો થાય, કદ વધે, અવાજ નર જેવો એટલે કે ઘેરો બને, આ બધા લક્ષણો જોવા મળે. આ ઉપરાંત જો પુરુષની અંદર પણ કેટલાક લક્ષણો જોવા મળશે, તો એ આક્રમકતા છે, મોડા ઉપર ખીલ થવા, તણાવ રહેવો, શુક્રપિંડનું કદ ઘટવું, જોડે જોડે સ્પર્મ કાઉન્ટ એટલે કે શુક્રકોષની સંખ્યામાં શું થાય, ઘટાડો થાય. યકૃત અને મૂત્રપિંડ એના કાર્યો પ્રોપર કરી શકતા નથી. અપરિપક્વતા પહેલા જ, અપરિપક્વતા એટલે કે પરિપક્વતા પહેલા જ વ્યક્તિના વાળ લોસ થાય, મતલબ તાલ પડે, પુષ્ટિક ગ્રંથિમાં વધારો થાય, છાતીનો ભાગ વધવો, આ બધા લક્ષણો પણ શું થાય છે, જોવા મળે છે. એ ઉપરાંત આપણા જે શરીરના જે લાંબા અસ્થિ છે, ખાસ કરીને તંગના પશુ ભાગ એટલે કે પગના જે લાંબા અસ્થિ છે, એની અંદર જે વૃદ્ધિ કેન્દ્રો છે એના એની અંદર એ અપરિપક્વ થાય, ના આવે તો એ વૃદ્ધિ નહીં થાય, જેના કારણે વ્યક્તિની જે હાઈટ છે એ ઓછી રહે છે, એનો મતલબ કે વૃદ્ધિ શું થાય, કુંઠિત થાય. તો આ બધા લક્ષણો નશાકાર પદાર્થના આલ્કોહોલના દુરુપયોગથી જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે આવા પદાર્થોથી આપણે કિશોર અવસ્થા અથવા તો આપણા સમાજને આપણે કઈ રીતે એને આવા પદાર્થોના દુરુપયોગથી બચાવી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ નશાકારક પદાર્થોના નિયંત્રણ અને એને કઈ રીતે આપણે એનો ઉપયોગ કઈ રીતે આપણે અટકાવી શકીએ. નશાકારક પદાર્થોનો ઉપયોગ એક ચોક્કસ એજ શરૂઆતની અંદર, જેને આપણે તરુણાવસ્થા કહીએ છીએ, આ દરમિયાન લગભગ વધારે પ્રમાણમાં જોવા મળે. તો હવે આ સમયે માતા પિતા અને શિક્ષકોની એક ડ્યુટી બને છે કે આવા બાળકોને એક ચોક્કસ માર્ગદર્શન આપી અને એમને આપણે આ પદ્ધતિ આગળ શું કરી શકીએ છીએ, પાછા પાડી શકીએ છીએ. તો જોઈએ, આપણે ઘણા બધા એવા રસ્તા છે કે જેના દ્વારા આપણે આવા બાળકોને આવા પદાર્થોના ઉપયોગ કરતા અટકાવી શકીએ છીએ. તો વાત બધી જોતા જઈએ, એમાં પહેલું છે સમવયસ્કોના બિનજરૂરી જે દબાણ છે એ દૂર રાખવા. બિનજરૂરી દબાણ દરેક જે બાળક હોય અથવા તો વ્યક્તિ હોય તો એની પોતાની પસંદ નાપસંદ હોય,
એનું પોતાનું વ્યક્તિત્વ હોય છે અને આ જે વ્યક્તિત્વ છે એની દરેક વ્યક્તિએ આ ઘરના પરિવારજનોએ જે શિક્ષકે કદર કરવી જોઈએ એને બિનજરૂરી દબાણ ના આપવા જોઈએ જે ગમે તે હોઈ શકે ભણવા બાબતે હોઈ શકે ખેલકૂદ બાબતે હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રવૃત્તિ બાબતે એમને વધારાનું દબાણ આપવું ના જોઈએ બીજું છે યોગ્ય શિક્ષણ અને પરામર્શ પરાધીનતા અનુભવે છે ત્યાર પછી આપણે ચર્ચા કરી કે નશા
હાનિકારક પદાર્થોનો વ્યક્તિની ઉપર અને સમાજ ઉપર કઈ કઈ અસરો જોવા મળશે, ત્યારે આપણે જોયું પદાર્થ જે છે તથા આલ્કોહોલ જે છે એની અસરો કઈ છે અને અસરકારક પદાર્થોનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય છે. ધન્યવાદ.